विद्यार्थी मित्रों धोरण 1 विषय कलरव। कलरव में आज આપણે અજબ જેવી વાત છે માં આગળ વધીએ તો ચિત્ર જોઈ ઉડતા અક્ષર લખો બરાબર। આપણે અહીં પેજ નંબર 47 ઉપર જોઈ શકીએ છીએ બરાબર। આપણે સરસ મજાના ચિત્ર આપેલા છે તો સૌપ્રથમ ચિત્ર નળ નું છે બરાબર। તો અળ આપેલો છે તો આપણે અહીં લખીશું ન। એના પછી બોલ પેન નું ચિત્ર છે બરાબર। તો અને એક માત્ર પે આપેલું છે આપણે લખશું ન। એના પછી નું ચિત્ર છે નગાર। તો નગાર માં ગારું આપેલું છે આપણે લખીશું ન। એના પછી છે ક ખાલી જગ્યા અળ બરાબર। તો આપણે ચિત્ર જોઈએ તો કમળ નું છે તો ક મ અળ। એના પછી નું ચિત્ર નખ નું છે બરાબર। નખ છે તો આપણે ન લખવાનું છે અને ખ આપેલું છે। એના પછી નું ચિત્ર આપણે જલેબી નું આપેલું છે બરાબર। તો લે બી લખેલું છે તો આપણે જ જ નો લખવાનું છે। એના પછી ગણપતિ નું ચિત્ર છે તો ગ ગણપતિ તો ગ લખવાનું છે। એના પછી કેરમ નું ચિત્ર છે તો કે ર મ। એના પછી પગ નું ચિત્ર છે ગ લખીશું એટલે પ ગ। એના પછી જગ નું ચિત્ર છે તો ગ આપેલો છે આપણે જ જગ નો જ લખીશું બરાબર। એના પછી આપણે જોઈએ તો આપણે ઘર નું એટલે કે મકાન નું ચિત્ર આપેલું છે બરાબર। તો અહીં આપણે મ લખીશું। એના પછી મગર છે તો મગર માં મ આપેલું છે ર આપેલું છે ગ લખવાનું છે। હવે તમે આ ઉડતા અક્ષર લખ્યા એમાં તમને ખબર પડી હશે કે ગ મ ન જ લખવાના હતા એટલે આપણે ગ મ ન જ નો અભ્યાસ કર્યો। હવે આગળ જોઈએ તો શબ્દ બનાવવાના છે। અહીં આપણને શબ્દ આપેલા છે અને અહીં આપણને છૂટા છૂટા મૂળાક્ષર આપેલા છે। તો સૌપ્રથમ આપણે શબ્દ વાંચી લઈએ મગન નમન જગન ગગન જગ મગ મન બરાબર। હવે આપણે આ જે આપેલો છે કોટો એમાંથી આપણે છૂટા છૂટા મૂળાક્ષર વાંચીશું સ મ ગ ન ગ વ ર દ વ ર દ ગ જ ગ ન જ સ ન મ ન વ ર મ ન સ ર દ ગ ગ ન વ જ મ ગ વ ર જ ગ સ વ। હવે આપણે આ મૂળાક્ષરનો અભ્યાસ કર્યો તો એમાં આપણે આ આઈડિયા આવ્યો કે ના આનો શબ્દ છે તો આપણે સૌપ્રથમ મગર મગર આપણને આપેલું છે બરાબર। એના પછી છે ન મ બરાબર। અહીંયા શું કરવાનું બાકી આખું વાંચવાનું છે અને
પછી મીના શાંતિથી જમ બરાબર તો અહીંયા જમ પાસે મીઠો છે તો જમ